दादरनगर हवेली मुस्लिम समाज द्वारा मोहरम निमित्ते ताजा जुलूस काढवामां आव्यो हतो। हुसैनी ताजा समिति द्वारा बाविसा फळियाना घाची जमात खानाथी निकळेली ताजिया शहेरना विविध विस्तारोमां फरी अने कब्रस्तानमां जई ठंडा करवामां आव्या हता। आजादीना अमृत महोत्सव निमित्ते निकळेल ताजियामां तिरंगा झंडा नजरे पड़ता कौमी एकतानी साथे राष्ट्रीय भावनाना दर्शन थया हता। મોહરમના તાજિયા વિશે અહીંયા પ્રોગ્રામ બનાવ્યું છે। સિલવાસમાં મોહરમના તાજિયા આજે છેલ્લા 14-15 વર્ષથી મનાવવામાં આવે છે અને આ મોહરમનો તહેવાર અમારા પેગંબર મોહમ્મદ સાહેબના ગોહિત્ર ઇમામ હુસેન અલી સલામની યાદમાં મનાવવામાં આવે છે। દાદરાનગર હવેલીમાં ઘણી ખુશીની વાત છે કે દરેક તહેવારો બહુ મોહબ્બત એકરાસથી ભાઈચારગીથી ઉજવવામાં આવે છે। અમને એક વાત જણાવો તો મને ઘણો આનંદ થાય છે કે જલારામ સાઈધામ તરફથી અમને સામે ચાલીને દાવત આપવામાં આવેલી છે। અમે અશોકભાઈ પટેલના ઘરે જશું અને ત્યાં અમારા તાજિયાનું સ્વાગત બી કરવામાં આવશે। ઘણું ખુશી થાય છે। અમારા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમને આપણને આહ્વાન કર્યું છે દરેક દેશવાસીઓને કે આપણે આઝાદીનું અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ, એ અમૃત મહોત્સવની અંદર આપણા ઘર ઘરમાં તિરંગો ફરકાવવો જોઈએ અને આપણે અમારા ગોવિંદા કોમ્પ્લેક્સમાં પણ અમે દરેક ઘરમાં દરેક ફ્લોર ઉપર ભારતનો તિરંગો ફરકાવ્યો છે। ભારતની શાન અને બાન જાહેર થાય એવી રીતે અમે આ કાર્યક્રમ કર્યું છે। આ ઇમામ હુસેન અલી સલામ એ બી અમને આ જ સંદેશો આપેલો હતો, ભાઈચારગીનું, કોમી એકતાનું, અને અમારા દેશમાં કોમી એકતા ભાઈચારગી હંમેશા કાયમ રહે એવી અમે અલ્લાહ તાલાથી દુઆ ગુજારીએ છીએ। બીજા મારે વિશેષમાં કહેવાનું એ છે કે 11 તારીખે હિન્દુ ભાઈઓનો રક્ષાબંધનનો તહેવાર આવે છે। રક્ષાબંધન એક ભાઈ બહેનની પવિત્ર સંબંધનો આ તહેવાર છે અને દર વર્ષે આ તહેવારની અંદર અમારી હિન્દુ બહેનો અમને રાખડી બાંધવામાં આવે છે, અમારી મુસ્લિમ બહેનો હિન્દુ ભાઈઓને રાખડી બાંધે છે। ઘણી ખુશી થાય છે અને આ તહેવાર ભાઈચારગીનો છે, મોહબ્બત એકલાસનો છે અને આ તહેવાર અમે સારી રીતે ઉજવીએ છીએ। હું દરેક મારા મુસ્લિમ ભાઈઓને ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે આ મોહરમના તાજિયાની અંદર અમને આ સબક આપવામાં આવ્યું છે, અમને આ જ દર્શન ઇમામ હુસેન અલી સલામથી આપવામાં આવ્યું છે કે કોમી એકતા જળાય, ભાઈચારગી રહીએ। ઇમામ હુસેન અલી સલામ એ જમાનાના આતંકવાદી કહેવાય એવા યઝીદ હામે પોતે જંગમાં લડ્યા હતા, પોતાના નાના નાના માસૂમ બાળકોને શહીદ કર્યા હતા, એનાથી વિશેષ કુરબાની શું હોઈ શકે। ઇમામ હુસેન અલી સલામે જે કંઈ બી કર્યું હતું કે દીને મોહમ્મદી ઇસ્લામને બચાવવા ખાતર કર્યું હતું, કોમી એકતા ખાતર કર્યું હતું, માનવ જાત માટે કર્યું હતું। ઇમામ હુસેન અમારા એકલાના ઇમામ નથી, પૂરી વર્લ્ડના ઇમામ છે, પૂરી દુનિયાના ઇમામ છે અને પૂરી દુનિયા એમને આજે બી માને છે। અને હું એ જ આ સંદેશો આપું છું કે બધા આવનાર તહેવારો, એના પછી શ્રાવણ, પવિત્ર શ્રાવણ માસ ચાલુ થાય છે, એમાં બી રહમતુલ્લાહ તઆલા વબરકાતુહુ। આજ સિલવાસા દાદરાનગર હવેલી મેં ઇમામ આલી મકામ હઝુર ઇમામ હુસૈન રઝી અલ્લાહ તઆલા અન્હુ કી યાદ મેં ઉનકે નામ કા તાઝિયા મુબારક યાને ઉનકે રોઝા મુબારક કો બનાયા ગયા હૈ, જો હર તરહ હર સાલ બનાયા જાતા હૈ ઓર ઉનકી યાદ તાઝિયા કે શકલ મેં બના કર મનાઈ જાતી હૈ। તો ઇસ તરહ સે ઇસ બાર ભી ઉનકા રોઝા મુબારક કા નકશા બનાયા ગયા હૈ ઓર યહાં પર ગૌસિયા મસ્જિદ કે સામને લા કર રખા ગયા હૈ। ઓર યહાં પર હર સાલ જિસ તરહ સે લોગ તાઝિયા મેં આકર અપની મન્નતે ઓર મુરાદે રખતે હૈ, ઇસ તરહ સે ઇસ બાર ભી લોગ આતે હૈ ઓર આયેંગે ઓર અપની મન્નતે ઓર મુરાદે રખેંગે ઓર અલ્લાહ તબા ઓર ખાસ કરકે હમારે આને વાલે હિન્દુ ધર્મ કે જો રક્ષાબંધન આ રહા હૈ 11 તારીખ કો, ઉસકે અંદર સબ બહેને અપને ભાઈ કે લિયે રાખડી બાંધતી હૈ ઓર અપને ભાઈ કે લિયે દુઆ કરતી હૈ। તો મેં યહી ચાહતા હું કે અપને મુલ્ક કે લિયે ભી દુઆ કરે, અપને ભાઈઓ કે લિયે ભી દુઆ કરે ઓર હમારે ખાસ હમારે વતન કે લિયે જો આજ હમારે પ્રધાનમંત્રી ને કહા હૈ કે હર ઘર ઘર તિરંગા લહેરાએ, હર જગહ પે તિરંગા લહેરાએ, તો હમ ભી યહી ચાહતે કે આજ હમારા મોહરમ હૈ ઓર હમ ઇસ મોહરમ કે દિન મેં હમ ભી હમ ચાહે કે હર જગહ પે ઝંડા લહેરાએ ઓર હમારા તિરંગા લહેરાએ। તો ઉસી કી સબકો શુભકામનાએં દેતા હું ઓર આને વાલે હમારે તહેવાર કે લિયે ભી, તમામ હિન્દુ ભાઈઓ કે લિયે ભી ઓર હમારે દાદરાનગર હવેલી મેં કલ 9 તારીખ કો આદિવાસી વિસા મુંડા જો દાદરાનગર હવેલી મેં મહરમ ઉલ હરામ કા તાજા હમ લોગ યહાં પે બના રહે, ઇમામ હુસૈન કી યાદ બના રહે, હર જાતિ કે લોગ, હર કોમ કે લોગ, હર ધર્મ કે લોગ ઇમામ હુસૈન કી બારગાહ મેં અપની મનોકામના રખતે, અપની શ્રદ્ધા રખતે ઓર આજ કે દિન હમારે ઇમામ હુસૈન ને જો કરબલા મેં અપની શહાદત દી થી ઓર અલ્લાહ ને
हर पूरी दुनिया में ये याद को आज मनाया जाता है और इमाम हुसैन की याद बनाई जाती है। और इस याद में यहाँ पर आज हमने बाविसा फलिया में इमाम हुसैन का ताजिया मुबारक यानी उनका रोज़ा बनाया है। हम तो उनके दरबार में ना हाजिरी दे सकते, लेकिन आज उनका रोज़ा बनाकर उनके रोज़ा का नक्शा